પાલપુર તાલુકાના ગઢ ગામના લોકો માટે અત્યારે મોટી મુશ્કેલી સર્જી રહી છે અહીં બનાવવામાં આવેલી ચાલીસ વર્ષ જૂની પાણીની ટાંકી આ ટાંકી દ્વારા લગભગ પંદરસો લોકોને પીવાનું પાણી આપવામાં આવે છે પરંતુ જર્જરિત અવસ્થામાં ઉભેલી આ ટાંકી ગમે ત્યારે થઈ શકે તેમ હોવાથી ચિંતિત ગ્રામજનો આ ટાંકીને હટાવવાની માંગ કરી રહ્યા છે અને આજે તો ગ્રામજનોએ આ ટાંકી જો દસ દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ગઢ ગામમાં અત્યારે લોકો ભયમાં જીવન ગુજારી રહ્યા છે અને તેમના આ ભયનું કોઈ કારણ જો હોય તો તે છે ચાલીસ વર્ષ જૂની પીવાના પીવાના પાણીની પાણીની ટાંકી ટાંકી ચોરા વિસ્તારમાં જર્જરીત અવસ્થામાં છે અને તેના લીધે ગમે ત્યારે કોઈનો પણ ભોગ લેવાઈ શકે તેમ છે આ ટાંકી મારફત લગભગ પંદરસો લોકોને દરરોજનું પીવાનું પાણી આપવામાં આવે છે અને આ ટાંકીની આસપાસના વિસ્તારમાં

મેળવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવે છે અહીંયા જે આ ટાંકુ જૂનું બનેલું છે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષ થયા છે અંદાજીત અને અહીંયા કોને એસી થી નેવું ઘરનો વસવાટ છે એમ રહેઠાણ છે અને સરકાર કોઈ જાતનું સાંભળતી નથી અમે અગાઉ પણ અરજીઓ આપેલી છે અગાઉ પણ એમ કે ગ્રામ પંચાયતમાં અથવા આગળ ગાંધીનગર પણ અહીંયા ઓના આગળ ફોટા પાડેલા છે બરાબર છે છતાં સરકાર અમારું કોઈ સાંભળતી નથી અહીંયા સરકાર જે કે જે લોકો અહીંયા રહે છે એ લોકોનું કોઈ વાતનું સાંભળતી નથી અહીંયા કોઈ પણ આ ટોકાના કારણે કોઈ દુર્ઘટના બનશે તો સરકાર જવાબદાર રહેશે અને આ ટાંકાનું જર્જરી જેમ કે કોરી મટરથી બધા એના જે જરી ગયા છે બરાબર છે છતાં સરકાર કામ કાન ઉપર લેતી નથી જો અગાઉ આ દસ દિવસમાં સરકાર નહીં લે તો અમે અગ્ર આંદોલન કરશું અને આ ટોકું બધે લગભગ પિસ્તાળીસ પિસ્તાળીસ વર્ષ થઈ ગયા છે અને દોઢ લાખ લીટરનું ટોકું છે અને એકદમ જજરીત બની ગયું છે કે એના થોભલાય બે સડી ગયા છે અને બધા પોળાના પોડા નીચે પડી ગયા છે અને હાલની અંદર ગમે ત્યારે દુર્ઘટના બને એવી છે અને આ દુર્ઘટના માટે અમે વારંવાર રજૂઆતો કરીએ છે પંચાયતની અંદર રજૂઆત કરી છે આગળ તાલુકામાં રજૂઆત કરી છે પણ કોઈ કાન ઉપર લીધેલ નથી તો આ દુર્ઘટના ગમે ત્યારે બને તો બાજુમાં ઓગણવાડી છે આ બાજુ બાળ મંદિર છે અને જાહેર રસ્તો છે ગમે ત્યારે દુર્ઘટના બને અને પચાસ સાઈઠ કુટુંબ અહીંયા રહેશે તો ગમે ત્યારે કોઈક નુકસાન થાય તો આ જવાબદારી કોની તો આ જવાબદારી કોની અને હવે ઓનો તો કોઈ ઉલ્લેખ કરવો જ પડે જ કારણ કે હવે તમે ઉતારતા છો નહીં ટોકું જલ્દીથી ગમે ત્યારે દુર્ઘટના બની જાય તો જવાબદારી સરકારની રહેશે અને અને તમામ જવાબદારી સરકારી છે અમે વારંવાર રજા તો કરીએ અને ફોટા પાડીને આપ્યા છે બધું કર્યું પણ કોઈ કાન ઉપર લેતી નથી તો આ તાત્કાલિક આ ટોકું ઉતારવાની અમારી નમ્ર અરજ છે એ લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષ પાણીનું જૂનું ટાંકુ છે અને જર્જરિત હાલતમાં બહુ જર્જરિત હાલતમાં છે આ પાણીના ટાંકાથી પંદરસોથી બે હજાર માણસને પાણી પૂરું પહોંચે છે પણ બીજી વૈકલ્પિક વ્યવસ્થા નથી અને આના અનુસંધાનમાં અમે પાણી પુરવઠા અને ટીડીઓ સાહેબને લેખિત જાણ કરી છે તો પાણી પુરવઠા વિભાગને ટીડીઓ સાહેબને અમારી નમ્ર અરજ કે અમને જ સત્વરે પાણીનું ટાંકુ મંજૂર કરી આપે તો આ સમસ્યાનો સમાધાન થઈ શકે એમ છે જાહેર થઈ જશે અત્રે ઉલ્લેખનીય છે કે આ જર્જરિત ટાંકુ હજુ સુધી કંડમ જાહેર કરવામાં આવ્યું નથી જ્યારે આ ગ્રામ પંચાયત હવે આ ટાંકાને જર્જરિત કરવાની તજવીજ હાથ ધરી છે